नमस्ते। राज्य शिक्षण बोर्ड अने गुजरात सरकार द्वारा गुजरात ना विद्यार्थियों माटे खूबज महत्वना निर्णयों लेवामां आव्या छे, जेमां प्राथमिक में अभ्यास करता विद्यार्थियों, धोरण 9 अने 11 में अभ्यास करता विद्यार्थियों, धोरण 10 अने 12 ना बोर्ड ना रिजल्ट बाबते अने कॉलेज नी अंदर अभ्यास करता विद्यार्थियों माटे छे ए खूबज महत्वना निर्णय लेवामां आव्या छे। जो तमे विद्यार्थी छो अथवा तो तमारा परिवार में कोई विद्यार्थी छे तो आ वीडियो तमारी माटे खूबज उपयोगी बनशे, एटला माटे वीडियो ने तमे अंत सुधी जोता रहेजो। सौथी पहला धोरण 10 अने 12 ना रिजल्ट बाबते तो अहीं ऑफिशियली न्यूज़पेपर कटिंग तमे जोई शको छो, धोरण 10 अने धोरण 12 ना बोर्ड ना रिजल्ट अंगे थई मोटी जाहेरात। सौथी पहेलू रिजल्ट छे ए सामान्य प्रवाहनू आवशे। अहीं माहिती आपेली छे के सूत्रों द्वारा माहिती मळी रही छे के आ वर्षे धोरण 10 अने 12 बोर्डनू रिजल्ट छे ए जूनना बीजा वीकमां आवशे। एटले के मित्रों आ माहिती छे ए सूत्रोने आधारे मळेली छे। अपना शिक्षण मंत्री द्वारा छे एक वीडियो प्रेस कॉन्फरन्सनू आयोजन थयुं हतुं अने एमां पूछवामां आव्युं हतुं के धोरण 10 अने 12 नुं रिजल्ट क्यारे आवशे। तो एमणे माहिती आपी हती के सामान्य रीते धोरण 10 अने 12 नुं रिजल्ट छे ए मे महिनाना प्रथम अथवा तो बीजा अठवाडियामां आवी जतुं होय छे अने शिक्षण विभाग छे ए आ परिस्थितिमां खूब ज आगळ छे अने रिजल्ट छे ए धोरण 10 अने 12 नुं वहेला आवी जशे, एटले के मे महिनाना ત્રીજા અથવા તો ચોથા અઠવાડિયામાં આવી જશે। અમે કોઈ પાક્કી તારીખ જાહેર કરતા નથી અને અહીંયા પણ ઓફિશિયલી ન્યૂઝપેપર કટિંગમાં પણ તમે જોઈ શકો છો કે જૂન મહિનાના બીજા વીક સુધીમાં તો છે એ રિઝલ્ટ જાહેર થઈ જશે। અને અમને મળેલી માહિતી મુજબ તમને જણાવું તો રાજ્યના દરેક જિલ્લાની અંદર છે એ ધોરણ 10 અને 12 ના પેપર ચકાસણીના કાર્યક્રમ છે એ મોસ્ટ ઓફલી પૂર્ણ થઈ ગયા છે, અમુક જિલ્લાઓને બાદ કરતા। એટલે ત્રીજા અઠવાડિયામાં, મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં અથવા તો ચોથા અઠવાડિયામાં રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે। એટલે કે પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે માર્ક અપડેટિંગ થાય છે, અપડેટ થઈ જશે પછી છે એ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। ત્યારબાદ બીજી મહત્વની અપડેટ છે એ અપડેટ આપણે જોઈએ, જેમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે આ અપડેટ છે। આપ સૌ જાણો છો કે ધોરણ 1-8 9 અને 11ના વિદ્યાર્થીઓને આ વર્ષે છે એ માસ પ્રમોશન પ્રક્રિયાને આધારે ક્વોલિફાય કરી દેવાના રહેશે, પાસ કરી દેવાના રહેશે અને આની માટે છે એ છેલ્લા વર્ષનું રિઝલ્ટ છે એને ધ્યાનમાં રાખી અને આ વર્ષનું રિઝલ્ટ એટલે કે પરિણામ બનાવવાનું રહેશે। તેમ છતાં કોઈ વિદ્યાર્થીને ઓછા માર્ક થતા હશે તો આ વર્ષે છે એ આચાર્ય દ્વારા છે એ ગ્રેસિંગ માર્ક વધારે આપી અને ક્વોલિફાય કરી દેવાના રહેશે, પાસ કરી દેવાના રહેશે। શિક્ષણ બોર્ડ દ્વારા છે એ આ વર્ષે નિયમની અંદર ફેરફાર કર્યો છે, કોઈ પણ વિદ્યાર્થીને 33 માર્ક કરતાં ઓછા માર્ક થતા હશે તો એમાં આચાર્ય દ્વારા છે એ ગ્રેસિંગ માર્ક વધારે આપી અને ક્વોલિફાય કરી શકે છે। એટલે કે કોઈ વિદ્યાર્થીને 13 માર્ક થાય છે તો આચાર્ય સામાન્ય રીતે 10 માર્ક કૃપાગુણ સ્વરૂપે અથવા તો ગ્રેસિંગ માર્ક સ્વરૂપે આપી શકતા હોય, પરંતુ આ વર્ષે નિયમોમાં ફેરફાર કર્યો છે અને 20 ગુણ વધારાના છે એ ગ્રેસિંગ આપી અને કોઈ પણ વિદ્યાર્થીને ક્વોલિફાય કરી દેવાનો રહેશે। એટલે આ વર્ષે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને ક્વોલિફાય કરી દેવાના। ત્યારબાદ અહીંયા 11 કોમર્સના વિદ્યાર્થી છે એમની માટે મહત્વની અપડેટ મળી રહી છે કે કોમર્સનું રિઝલ્ટ લોકડાઉન ખુલે તે પહેલાં જાહેર કરવામાં આવશે, એટલે કે 3 મેના રોજ લોકડાઉન ખુલશે એની પહેલાં છે એ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એવી એક શક્યતા છે એ વ્યક્ત કરેલી છે। એટલા માટે રિઝલ્ટ બની શકે છે કે કોમર્સનું રિઝલ્ટ છે એ 3 મે પહેલાં જાહેર થઈ શકે। અહીંયા એક સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ મહત્વની અપડેટ છે કે ધોરણ 11માં સાયન્સની અંદર છે એ પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી, જેને કારણે એનું ખાનું છે એ ખાલી રાખવા પણ શિક્ષણ બોર્ડે જણાવેલું છે। એટલે કે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે એમાં એક ખાનું ઓછું આવશે અથવા તો ખાલી ખાનું જોવા મળશે। ત્યાર પછીની અપડેટ છે એ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે કે વિદ્યાર્થીઓ માટે 8 જૂન 2020 સુધી છે એ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાતની કોઈ પણ શાળા, જે પ્રાઇવેટ શાળા હોય કે સરકારી શાળા હોય, જેમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી છે એ લઈ શકશે નહીં। એટલે કે મિત્રો, માર્ચ મહિનાથી લોકડાઉન ચાલુ હતું અને સ્કૂલો પણ ઘણી બધી બંધ હતી, તો આ સમય દરમિયાન છે એ કોઈ પણ સ્કૂલ જેમાં સરકારી કે પ્રાઇવેટ હોય એ સ્કૂલ વિદ્યાર્થીની ફી છે એ ઉઘરાવી શકશે નહીં અને વાહનની ફી, જે આવવા જવા માટેનું વાહન હોય છે એમની ફી પણ છે એ ઉઘરાવી શકશે નહીં અથવા તો જેટલી ફી લીધેલી હશે એ પરત કરવા માટે છે એ સરકારે અપીલ કરેલી છે આવી શાળાઓને। એટલે તમે પણ છે એ આવી શાળાઓની ફી ભરતા નહીં અથવા તો તમે ભરેલી હોય તો તમે પાછી છે એ લઈ શકો છો અને આગામી વર્ષની અંદર કોઈ પણ સરકારી કે પ્રાથમિક શાળા હશે એ પોતાની ફીની અંદર વધારો કરી શકશે નહીં। એટલે કે આગામી વર્ષોની અંદર છે એ જ્યારે સત્ર ચાલુ થશે જૂન મહિનાથી, ત્યાર પછી છે એ કોઈ પણ સ્કૂલ છે એ પોતાની ફી વધારી શકશે નહીં અને આગામી વર્ષની અંદર કોઈ વિદ્યાર્થીના વાલી છે એ ફી ભરવામાં અસક્ષમ હશે 6 મહિના માટે, તો એને 6 મહિના માટે છે એ વધારાનો સમય આપવામાં આવશે। એટલે કે મિત્રો, કોઈ પણ શાળા હશે જેમાં પ્રાઇવેટ હોય
હોય કે સરકારી હોય એ વાલીઓ ઉપર દબાણ નહીં કરી શકે કે તમે આટલા દિવસોની અંદર ફી ભરી દો, વાહન ફી ભરી દો, આવી કોઈ પણ પ્રકારનો દબાણ કરી શકશે નહીં. જે વાલી વિદ્યાર્થીઓની ફી ભરી શકતા હોય એ વિદ્યાર્થીઓ ટાઈમસર ફી ભરી દે, અને જે વિદ્યાર્થીઓ સક્ષમ ન હોય એ વિદ્યાર્થીઓને 6 મહિના અથવા તો થોડોક વધારાનો સમય છે એ આપવામાં આવશે. અને કોલેજના વિદ્યાર્થીઓ છે એમની માટે પણ મહત્ત્વની અપડેટ છે કે એ લોકોની પણ પરીક્ષા છે એ આ વર્ષે લેવામાં આવશે. તો આ હતી વિદ્યાર્થીઓ માટેની ખૂબ જ અગત્યની માહિતી. આઈ હોપ કે તમને આ માહિતી ગમી હશે. જો આ માહિતી તમને ગમી હોય તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી છે એ આ માહિતી પહોંચાડી દો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જાણી શકે, જેથી કરીને તમારા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ કે બીજા કોઈ પણ ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ માહિતીથી માહિતગાર થઈ જાય અને માહિતી મેળવી લે. તો આવજો મિત્રો, જ્યારે પણ ધોરણ 10 અને 12ના રિઝલ્ટની ઓફિશિયલી તારીખ જાહેર થશે ત્યારે વિડીયોના માધ્યમથી આ ચેનલમાં તમને જણાવી દઈ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. આવજો. જય જવાન, જય કિસાન.